વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મુખ્ય બંને પક્ષના દાવેદારો જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે માંડવી મુન્દ્રા વિધાનસભાના સબળ અને સક્ષમ ઉમેદવાર શક્તિસિંહ ગોહિલને સ્વયંભૂ લોકોનો ભારે સમર્થન મળી રહ્યું છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના સેવાભાવી ઉમેદવાર એવા શક્તિસિંહ ગોહિલને મુન્દ્રા પંથકના જનસંપર્ક કાર્યક્રમમાં ગામે ગામ લોકોનો આવકાર મળી રહ્યો છે જેમાં મુન્દ્રા શહેરના રોડ શોમાં તેમના જનસમર્થનમાં માનવ મહેર રામણ ઉમટી પડ્યો હતો સાથે ગામડાઓમાં લોકસંપર્ક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકારની નિષ્ફળતાઓ ગણાવી હતી માત્ર નામનો જ વિકાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સાથે છેતરપિંડી કરાઈ હોવાનું કોંગી નેતાઓએ જણાવ્યું હતું ઠેર ઠેર ગામડાઓ તથા શહેરના વિસ્તારવાર જનસંપર્ક દરમિયાન શક્તિસિંહ ગોહિલને લોકોનું જન સમર્થન માંગીને કોંગ્રેસને લીડથી વિજય બનાવવા અપીલ કરી હતી કોંગ્રેસે હંમેશા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનો વિચાર કર્યો છે જ્યારે ભાજપ સરકારે ગણિયા ગાંઠિયા ઉદ્યોગપતિઓ માટે ચાલતી સરકાર હોવાનો આક્ષેપ કર્યો હતો મુન્દ્રા પંથકમાં અનેક સુવિધાઓનો અભાવ છે સ્થાનિક યુવાનોમાં બેરોજગારી છે ભ્રષ્ટાચારે માજા મૂકી છે ત્યારે હવે સમય આવી ગયો છે કે આ ભ્રષ્ટાચારી ભાજપ સરકારને જાકારો આપીને કોંગ્રેસને તક આપવામાં આવે તેવી અપીલ શક્તિસિંહ ગોહિલે કરી હતી અને મુન્દ્રા પંથકમાંથી કોંગ્રેસના સક્ષમ ઉમેદવાર શક્તિસિંહ ગોહિલને સૌથી મોટી ઐતિહાસિક લીડ સાથે વિજય મળશે તેવો પ્રબળ વિશ્વાસ સ્થાનિક આગેવાનોએ વ્યક્ત કર્યો હતો આ જનસંપર્ક કાર્યક્રમમાં વિજયભાઈ ગઢવી સલીમભાઈ જત કિશોરસિંહ પરમાર હાજી હાજીજુમા રાયમા દશરથસિંહ જાડેજા નારણભાઈ સોંધરા શૈલેન્દ્રસિંહ જાડેજા ચંદુભા જાડેજા અનવર ખત્રી લાલાભાઈ કાંતાબેન સોધમ સુરેશ ફૂફલ નવીન મહેશ્વરી સહિતના કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા